સાબરકાંઠાના વડાલી શહેરની મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટે ઉપવાસ કરીને વડની પૂજા અર્ચના કરી. વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ઘ આયુષ્યની કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતીક બની ચૂક્યું છે. આમ તો વ્રતની તિથિને લઈને લોકોના ભિન્ન ભિન્ન મત છે, પણ સામાન્ય રીતે આ વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્ત્વ છે. પીપરાની જેમ વડના ઝાડનું પણ વિશેષ મહત્ત્વ છે. એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણનો વાસ છે, એટલે આની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે. વડ વૃક્ષનું પૂજન અને સાવિત્રી સત્યવાનની કથાનું સ્મરણ કરવાના વિધાનના કારણે આ વ્રત વડ સાવિત્રીના નામથી પ્રસિદ્ધ થયું. આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે. આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે. આ વ્રતને સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલ કામના સાથે જ કરે છે. જ્યારે દેશભરમાં ગુરુવારે વડ સાવિત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વડાલી સાહેબની પરણિત મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટે નક્કોડો ઉપવાસ કરી વડની પૂજા અર્ચના કરી હતી. જે અંતર્ગત વડાલી શહેરમાં આવેલ ચામુંડા માતાજી મંદિરે અને સારણેશ્વર મંદિર પાસે આવેલા વડ નીચે નજીક મહિલાઓને તાતો લાગ્યો હતો અને મહિલાઓએ વડની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ધ્રુવ મારી, જેડ એસ ટીવી, વડાલી.